गुड आफ्टरनून विद्यार्थी, आप लास्ट लेक्चर में प्रश्न चार मैं तमने करेलो कि भाई कौश में योग्य शब्द नकार वाक्य बनाव बराबर। अपने एक्जाम्पल जुं त्यार पछी तेना पांच वाक्य जोयेला। क्लियर? मैं तमने पांच वाक्य करेला था अने पछी कीधु तू कि 6 थी 10 थी तमारे होमवर्क में करवाना छे। जो तमे करिया होय तो वेरी गुड, जो करिया होय तो अहीं ध्यान आपजो। चलो अहीं करावुं छुं 6 थी 10 वाक्यो। तो चलो आपणे छठो स्टार्ट करिए। चलो आई सींग अ सॉन्ग, बराबर। आई सींग अ सॉन्ग एटले के हूँ गीत गाऊँ छूँ। चलो मैं तमने कीधु तू कि जे वाक्य में क्रियापदनी साथे एस के एस होय त्यां डज आवे, अने जो खाली मूळरूप आपेलुं अहीं जो सींग आपेलुं छे सींग्स नथी। जो सींग्स होत तो आपणे डज नॉट करत, पण अहीं शूँ आपेलुं छे सींग, तो आपणे शूँ करशुं डू नॉट सींग, बराबर। तो चलो आपणे शूँ लखवानुं छे अहीं, आई सींग अ सॉन्ग એટલે કે આઈ ડુ નોટ સિંગ અ સોંગ, બરાબર। આઈ ડુ નોટ સિંગ અ સોંગ એટલે કે હું ગીત ગાતો નથી। ચલો સમજાઈ છે બધા લોકોને? ક્લિયર? ચલો ત્યાર પછી જોઈએ સી ડ્રિંક્સ ટી। ચલો ડ્રિંક્સ એટલે કે તેણી ચા પીવે છે, બરાબર। સી ડ્રિંક્સ ટી કીધું છે, તો ચલો આપણે હવે શું કરશું? ડ્રિંક્સ આપેલું છે તો એની ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ચલો ડૂ આવશે કે ડઝ આવશે। ચલો શું આવશે? ડઝ નોટ ડ્રિંક, એટલે કે શી ડઝ નોટ ડ્રિંક ટી। ચલો આટલું ક્લિયર છે બધાને? સી ડઝ નોટ ડ્રિંક ટી, ક્લિયર। ત્યાર પછી હી ઇટ્સ એપલ, એટલે કે તે સફરજન ખાય છે। ચલો ઇટ્સ આપેલું છે તો ડુ કે ડસ, અગેઇન પાછું એસ છે એટલે શું આવશે? ડસ। તો હી ડઝ નોટ, ચલો ડસ આવી જાય એટલે આપણે ઇટ્સનું શું કરશું? માત્ર ઇટ એપલ, એટલે કે તે સફરજન ખાતો નથી। એવી જ રીતે ઉપર ડઝ હતું એટલે આપણે ડ્રિંક્સનું એ શું કર્યું? ડ્રિંક, એટલે કે તેણી દૂધ સોરી ચા પીતી નથી। અને અહીંયા હી ડઝ નોટ ઈટ એપલ એટલે કે તે સફરજન ખાતો નથી। ચલો સમજાય છે બધા લોકોને? ઓકે, ચલો વેરી ગુડ। તો હવે આપણે નવમું જોઈએ। ચલો નવમામાં તમને શું કીધું છે? ધ કેટ સિટ્સ ઓન ધ મેટ, ચલો મેટ એટલે ચટાઈ, બરાબર। આપણા ઘરે ચટાઈ હોય ને એની વાત કરીશ કે બિલાડી છે તે ચટાઈ ઉપર બેઠી છે। ચલો સિટ્સ એક વચન હશે ને ત્યાં ક્રિયાપદને એસ કે એસ લાગશે જ। ચલો કેટ સિટ્સ, તો સિટ્સ આપેલું છે તો આપણે મેં તમને કીધું જે એસ આપેલું હોય એસ કે એસ ત્યાં શું કરવાનું? ડઝ નોટ સીટ આવશે, બરાબર। ડઝ આવે એટલે પાછળનો એસ નીકળી જાય, એટલે કે ધ કેટ ડઝ નોટ સીટ ઓન ધ મેટ, બરાબર। બિલાડી છે, બરાબર, એ ક્યાં બેઠી નથી? ચટાઈ ઉપર બેઠી નથી, બરાબર। એટલે શું કીધું કે ભાઈ બિલાડી છે તે ક્યાં બેઠી નથી? ચટાઈ ઉપર બેઠી નથી। ચલો આટલું ક્લિયર છે બધાને, બરાબર। ચલો અહીંયા ક્લિયર છે તો હવે આપણે શું જોઈએ? ચલો શું કીધું છે? યુ લાઈક ફૂટબોલ, એટલે કે તમને ફૂટબોલ ગમે છે। તો ચલો અહીંયા લાઈક આપ્યું છે, ચલો આપણને એસ કે એસ આપેલું નથી, તો ચલો શું આવશે? ડૂ આવશે કે ડઝ આવશે? ડૂ, બરાબર। યુ લાઈક ફૂટબોલ તો એનું નેગેટિવ આપણે શું કરશું? યુ ડુ નોટ લાઈક ફૂટબોલ, ક્લિયર। એટલે શું થશે કે તમને ફૂટબોલ ગમતું નથી, બરાબર। આપણે જો ખાલી લાઈક હતું, જો લાઈક્સ આપેલું હોત તો આપણે ડઝ કરત, એટલે આઈ અને યુ સાથે મૂળરૂપ આવે લાઈક, બરાબર। એટલે કે જ્યાં એસ કે એસ લાગે નહીં, મૂળરૂપ એટલે શું કે જ્યાં એસ કે એસ ન લાગે, અને જ્યાં એસ કે એસ લાગે એને મૂળરૂપ ન કહેવાય, એને એસ કે એસનો રૂપ કહેવાય। એટલે આપણે જ્યાં મૂળરૂપ ન લાગે ત્યાં ડઝ આવશે, જો અહીંયા સીટ્સ હતું તો મૂળરૂપ નથી લાગ્યું, અહીંયા ખાલી મૂળરૂપ છે એટલે આપણે શું લગાવશું? ડૂ, એટલે કે યુ ડુ નોટ લાઈક ફૂટબોલ। ચલો અહીંયા આપણો આ ક્વેશ્ચન 3 કમ્પ્લીટ થાય છે।
હવે એના પછી આપણે ગ્રામરનો ટોપિક ભણવાનો છે. ચલો એ ભણીએ. જો એનું હેડિંગ છે ઇઝ હી ઈટિંગ. ઇઝ હી ઈટિંગ એટલે આ તમને શું પૂછ્યું, પ્રશ્ન પૂછેલો છે, બરાબર. જો એ પ્રશ્નાર્થ છે એટલે પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવું, બરાબર. તો એની આપણને વાત કરેલી છે, તો આપણે આજે એના વિશે શીખવાનું છે. ચલો, કોઈ પણ વ્યક્તિ, પ્રાણી અથવા પક્ષીની ક્રિયા જાણવા માટે ઇઝ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે કે કોઈ વ્યક્તિ છે તે શું કરે છે, બરાબર, લખે છે, વાંચે છે, આપણે એને વિશે પૂછવું છે. અથવા તો કોઈ પ્રાણી છે, ચલો પ્રાણી સૂતું છે, ખાય છે, ઉડે છે, એની ક્રિયા જાણવા માટે, સોરી પ્રાણી નહીં, પક્ષીની, સૂતું છે, ખાય છે, ઉડે છે, પક્ષી ઉડે એની ક્રિયા, અથવા તો પ્રાણી, બરાબર, શિકાર કરે છે, પછી પાણી પીવે છે, એવી એની કોઈ પણ જાતની ક્રિયા વિશે આપણે પ્રશ્ન પૂછવો હોય તો આપણે કેના વડે પ્રશ્ન પૂછવામાં આવે છે, ઇઝ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. ચલો, બરાબર છે. જેમ કે ઇઝ હી રીડિંગ, બરાબર. ચલો, ઇઝ આપણે જ્યારે પ્રશ્ન પૂછવો ત્યારે ઇઝ ક્યાં વિચારશે, આગળ, અને પ્રશ્નાર્થ એટલે એ પરથી આપણને ખબર પડે કે આ વાક્ય કેવું છે, પ્રશ્નાર્થ વાક્ય છે. એટલે આપણને ઉદાહરણ આપ્યું, ઇઝ હી રીડિંગ, બરાબર. ઇઝ હી રીડિંગ એટલે શું, તે વાંચે છે, બરાબર. ઇઝ હી રીડિંગ એટલે શું થશે, શું તે વાંચે છે. આ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નોમાં આપવામાં આવે છે. જો તે વાંચતો હોય તો આપણને યસથી આન્સર આપશે, અને જો તે નહીં વાંચતો હોય તો આપણને કેનાથી આપશે આન્સર, આપશે નોથી આન્સર આપશે. ચલો, અહીંયા સુધી ક્લિયર છે બધાને, બરાબર, કે ભાઈ જ્યારે આપણે યસ કે નોમાં પ્રશ્નનો જવાબ જાણવો હોય, શું કે, બરાબર, એટલે પ્રશ્ન પૂછ્યો હોય, જો હકારમાં હશે તો એનો આન્સર યસમાં આપશે, નકારમાં હશે તો એનો આન્સર નોમાં આપશે. ક્લિયર. ઇઝ હી રીડિંગ એટલે શું, તે વાંચે છે, જો તે વાંચતો હશે તો યસ, નહીં વાંચતો હોય તો નો. ચલો, હવે આપણને એની નીચે એક્ઝામ્પલ આપેલા છે, એ એક્ઝામ્પલ આપણે જોઈએ. ચલો, ખાસ અહીંયા એક ધ્યાન આપજો. એક્ઝામ્પલ નંબર વન, ઇઝ હી ઈટિંગ. ચલો, ઈટ એટલે શું થાય, ખાવું. ઇઝ હી ઈટિંગ એટલે જો શું તે ખાઈ રહ્યો છે, બરાબર. ઇઝ હી ઈટિંગ એટલે આપણે પૂછીએ છીએ શું તે ખાઈ રહ્યો છે. જો તમને અહીંયા ફોટો આપેલો છે, ચલો, જે છોકરો છે એ શું કરે છે, જો એની પ્લેટ છે એ ચેર ઉપર બેઠો છે અને ખાય છે, બરાબર. એટલે આપણને એ પ્રશ્ન પૂછ્યો એટલે આપણે ફોટો જોઈને જવાબ દેવાનો, બરાબર. ઇઝ હી ઈટિંગ, શું તે ખાઈ રહ્યો છે. ચલો, તમને ફોટામાં શું દેખાય છે, છોકરો શું કરે છે, ખાય છે, બરાબર. એટલે આપણે એનો જવાબ કેમાં દેવાનો છે, હામાં. જો ફોટામાં ન ખાતો તો આપણે કેમાં જવાબ દે, નોમાં. એટલે ચલો, આપણે શું લખશું, યસ હી ઇઝ ઈટિંગ. ચલો, બોય છે એટલે એના માટે શું લાગે, હી, એટલે શું કીધું, યસ હી ઇઝ ઈટિંગ એટલે કે હા તે ખાઈ રહ્યો છે. એટલે કે છોકરો છે એ શું કરે છે, ખાવાની ક્રિયા કરે છે. એટલે આપણે પ્રશ્ન, આપણે એમ જ પૂછ્યું ક્રિયા જાણવા માટે ઇઝથી. ચલો, આપણે ઇઝથી પ્રશ્ન પૂછો, સમજાણો બધાને. એટલે આપણે શું કીધું, યસ હી ઇઝ ઈટિંગ. હવે જો આપણે એને બીજી રીતે પણ જવાબ દઈ શકીએ, ઓર એટલે કે અથવા, યસ હી ઇઝ, બરાબર. તમે ઈટિંગ ન લખો, ખાલી હી ઇઝ લખો તો પણ ચાલે. એટલે શું કીધું, યસ હી ઇઝ, હા તે ખાઈ રહ્યો છે. હી ઇઝ આપણે આન્સર આપીએ એટલે એનો મિનિંગ શું થઈ ગયો, એનો ઓલરેડી હા યસ આવી ગયો. એટલે હા, જો આપણે નો આપ્યો તો શું આવત, ના. ચલો, આટલું ક્લિયર છે બધાને, બરાબર. ચલો, તો આપણે એના પછીનું જોઈએ, બીજો ક્વેશ્ચન. ચલો, ઇઝ સી ડાન્સિંગ, બરાબર. તમને શું કીધું છે, ઇઝ સી ડાન્સિંગ. ચલો, પહેલા ફોટો જોવો. ચલો, છોકરી શું કરે છે, દેખાય છે બધાને, છોકરી પોતે દોરડા કૂદે છે. એટલે આપણને પૂછ્યું, ઇઝ સી ડાન્સિંગ એટલે કે શું તે નૃત્ય કરી રહી છે. છોકરી છે એટલે શું લાગ્યું, શી, બરાબર, શું તે નૃત્ય કરી રહી છે. તો ના, આપણે જો ફોટામાં દોરડા કૂદે છે એટલે શું લાગ્યું, નો સી ઇઝ નોટ ડાન્સિંગ, બરાબર. નો સી ઇઝ નોટ ડાન્સિંગ એટલે કે ના, તે નૃત્ય કરી રહી નથી. ઓર હવે આપણે બીજી રીતે શું આન્સર આપી શકીએ, નો સી ઇઝ નોટ, એટલે એ નોટ આપણે આપી એટલે સમજાઈ જાય કે એમ કહેવા માંગે છે, નો સી ઇઝ નોટ એટલે કે ના, તે નૃત્ય કરી રહી નથી. સમજાણો બધાને, ક્લિયર. એટલે આપણે ફોટો જોવાનો અને એની ઉપરથી આપણે યસ નોમાં આન્સર આપવાનો રહેશે, ઓકે, બરાબર ને. ચલો, તો આ આપણું ગ્રામરનો ટોપિક હતો. હવે આપણે આના ઉપરથી એક્સરસાઇઝ કરવાની આવશે, બરાબર, જેમ આપણે ઉપરના પ્રશ્નની કરેલી તે રીતે. ઓકે, ચલો.